છે એ ભગવાનનું જ વચન છે કે અહમ સર્વસ્ય પ્રભવઃ. તો આ બધા વચનોનો પછી વિરોધ આવશે જો એને કર્તાને ભોગતાપણું આપણે ન માનીએ તો. સર્વનિર્ણય પ્રકરણમાં પણ એની સંગતિ બતાવી છે કે ઉત્પન્ના સ્ત્રીવિધા જીવા દેવ દાનવા માનવા. જેવી રીતે નારદ પંચરત્નમાં ત્રયઃ વૈ પ્રજાપત્યા કહ્યું છે ત્યાં આસુર સૃષ્ટિનું પણ ઉત્પત્તિ વિશે એટલે કહ્યું છે ત્યાં. તો આ ત્રણે ત્રણ પ્રકારની જે સૃષ્ટિ છે એ સાત્વિક રાજસ તામસ અને નિર્ગુણ આ બધા જ રસોના પણ ભોગતા બ્રહ્મ છે આનાથી સમજાય છે. અને ઉપસંહારમાં એટલું કહે છે કે યો યદંશ સ તમ ભજેત, એટલે જીવનું અંશત્વ અને બ્રહ્મનું અંશિત્વ જ્યારે ભક્તિભાવના હિલોડે ચડે છે ત્યારે ભક્તિરસ ઉત્પન્ન થાય છે અને ભક્તિરસ દ્વારા જ આ બધા રસોને માણી શકાય છે. એટલે ભક્તિરસમાં જેમ મહાત્મય જ્ઞાન પૂર્વસ્તુ સર્વતો અધિક સ્નેહ, એમાં જે મહાત્મય જ્ઞાન છે એમાં શ્યામબાવાએ રસ દ્રષ્ટિની તરફેણમાં કહ્યું છે કે જે મહાત્મય જ્ઞાનનો અંશ છે ત્યાં શાંત રૌદ્ર આદિ રસોનો સમાવેશ છે ને સ્નેહના અંશમાં શૃંગાર હાસ્ય કરુણ અને અદ્ભુત રસોનો. હવે આ બે કેવી રીતે આવી રહ્યા છે એ મને સમજાતું નથી, પણ એ મને જાણવું હતું એટલા માટે જ આ વસ્તુ મેં અહીંયા લીધી છે કે આ કેવી રીતે મહાત્મય જ્ઞાનમાં આ રસો અને સ્નેહમાં. એટલે આપણા ભક્તિરસના સ્થાયી ભાવનો જે આલંબન વિભાવ છે એ તો વ્રજાદીપ ભગવાન જ છે, એમની સેવા કરવી જોઈએ. અને મહાપ્રભુજી આ રીતે ભાગવત લીલારૂપી જે લીલા વર્ણિત જે ભાગવત શાસ્ત્ર છે એ જ એના સમુદ્રનું મથન કરીને જે અદેય દાન દક્ષસ છે એવા જે મહાપ્રભુજી છે એમણે આપણને આ ઉત્તમ ભક્તિરસનું દાન કર્યું છે એટલે એમને કોટી કોટી વંદન. વસ્તુતઃ તો લોકવત્તુ લીલા કૈવલ્યમ, લીલામાં કોઈ પણ પ્રયોજન હોતું નથી એ આ વસ્તુ અહીંયા બતાવી રહી છે. પ્રણામ જે. તમે તો બોલ મારા કોર્ટમાં ડ્રોપ કરી દીધી, પણ ખૂબ ખૂબ અભિનંદન કે અંશુભાઈએ પોતાનો આલેખ પત્ર જ્યાંથી છોડ્યો ત્યાંથી એને તમે સંભાળ્યો અને આ ભોક્તૃભાવ, જીવનો ભોગ્ય ભાવ અને પ્રભુ ભગવાનનો ભોક્તૃભાવના કોન્ટેક્સ્ટમાં મૂળમાં જે રસશાસ્ત્રની એસ્થેટિક્સની જે રોલ છે એને તમે ઇન્વોક કર્યો. મારું જરા માઇન્ડ રેમ્બલિંગ છે એટલે હિન્દીના જે નીરજ કવિ હતા એની કવિતા મને યાદ આવી ગઈ, પ્રેમ કા પંથ સુના ન હો યા કવિ, મેં જહાં પર થકું તુમ વહાં સે ચલો. ચાલતા રહેવું જોઈએ, ચરૈવૈતિ ચરણ હવૈ મધુબિંદતે. જ્યાંથી અંશુભાઈએ છોડ્યું ત્યાંથી તમે શરૂ કર્યું અને મધુ તમે એ રીતે એમાં ડ્રો કર્યો છે, પ્રાપ્ત કર્યો છે કે આ ભોગ્ય ભાવના ઇશ્યુમાં તમે આખો રસશાસ્ત્ર લઈને આવ્યા અને પછી તમે ત્યાંથી છોડી દઈ રહ્યા છો. એટલે જ્યાંથી તમે થાક્યા ત્યાંથી મારે ચાલવાનું હવે શરૂ કરવાનું. એ પ્રશ્નને હું ચોક્કસ ડીલ કરીશ. સૌથી પહેલાં આ પેપરની બાબતમાં હંસુભાઈએ બહુ વ્યવસ્થિત રીતે પ્રશ્નને ઉઠાવ્યો છે અને વ્યવસ્થિત રીતે એને ટેકલ કર્યો છે અને જ્યાં સુધી કર્યો છે ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક ઘણી બધી આમાં છે, થોડીક વર્ડની પણ મિસ્ટેક આવી છે. કટી કુંડલ નથી બનતું, કાં તો કટી મેખલા આવવું જોઈએ અથવા કટક કુંડલ એ શબ્દમાં હોવા જોઈએ, કટી કુંડલ નથી. બીજું વિષય વાક્ય તો હંસભાઈનો છે ને, હા, તો વિષય વાક્યમાં જે હંસુભાઈએ અત્તાચરાચર ગ્રહણાત બહુ એપ્રોપ્રિએટ સૂત્ર એમને લીધો છે,
यस्य ब्रह्म क्षत्रं चोभे भवत ओदना मृत्युर्यस्योपचेतनं कैत्था वेद यत्र स आमा भोग्य भाव अने भोक्तृभाव ની એક શાશ્વતમાં ડાયલેમા રહેલો છે અને એ શાશ્વત ડાયલેમા સૌથી પહેલાં બૃહદારણ્યકોપનિષદે ઉભાર્યો છે અને જે બૃહદારણ્યકોપનિષદમાં ત્યાં સ આત્માનમ દ્વેધા પાતય પતિશ્ચ પત્નિચા ભવતમ કહ્યું છે એના ઉપક્રમમાં ત્યાં એક બહુ સુંદર વાત કહેવામાં આવી છે કે સો વિભેદ તસ્માદ એકાકી વિભેદી સ ઇક્ષાંચત્રે યદા મદીય મત્ત અન્યો નાસ્તી કસ્માનુ વિભેમી તતે એવાસ્ય ભયમ વિયાય તદાત્માગ્નગુ સ્વયં અકુરત તદાત્માનમ દ્વેધા પાતે પતિશ્ચ પત્ની ચાવત એટલે આખો મેજર ઇશ્યુ ત્યાં બૃહદારણ્યક ઉપનિષદ જે કહેવા માગે છે કે એકાકીતામાં જે ભય આપણને લાગે છે એ કોઈક ને કોઈક અજ્ઞાનને આભારી છે પણ સવઈ નૈવ રેમે તસ્માન એકાકી ન રમતે સ દ્વિતીયમ ઇચ્છત સ આત્માનમ દ્વેધા પાતે તો આ બધા વાક્યોનો સમન્વય કરતાં જે એક ચિત્ર ઉભરી રહ્યો છે રસ ભોગતા અને ભોગ્યના ઇશ્યુમાં આ ઘણા બધા ઇન્ડોલોજિસ્ટો મારા રેમ્બલિંગ માઇન્ડમાં મને પાછા ઇન્ડોલોજિસ્ટ યાદ આવી ગયા એ મહાપ્રભુજીના બ્રહ્મની બાબતમાં બ્રાહ્મિક વિચારને એસ્થેટિક સાથે ક્લબ કરવામાં એ ક્રોનોલોજિકલ ડિઝોર્ડર માને છે અને બહુ મોટા સારા વિદ્વાન ક્રિટિક થયા કૃષ્ણ ચૈતન્ય પહેલાં કૃષ્ણ ચૈતન્ય નહીં મહાપ્રભુજીના કંટેમ્પરરી હમણાં જ 10-15 વર્ષ અગાઉ એમનો મૃત્યુ થઈ સારા ક્રિટિક હતા અને મહાપ્રભુજીની તીવ્ર ભર્સના એમને કરી છે કે હિન્દુસ્તાનમાં કોઈએ ડાટ વાળ્યો છે તો સૌથી પહેલો દાટ ઇન્ડિયન કલ્ચરનો ભાગવતે વાળ્યો અને એ દાટ વાળ્યો એ અધૂરો હતો એ દાટને પૂરો કરવામાં મહાપ્રભુજીનો મેજર કોન્ટ્રીબ્યુશન છે એવું કૃષ્ણ ચૈતન્યનું કહેવું છે પાછા મારા પ્રશંસક છે કુંજાને શું લખડો છે હું એમની પ્રશંસા નથી કરતો પ્રોબ્લેમ જે નથી સમજી શકતા આ લોકો કેમ કે વેસ્ટર્ન બેકગ્રાઉન્ડથી આ લોકો આખું એસેસમેન્ટ કરે છે ઇન્ડિયન થિયોલોજીનો ઇન્ડિયન રિલિજનનો પ્રોબ્લેમ ત્યાં છે અને મોટી પ્રોબ્લેમ આના કરતાં એક આવા જાતના પરસેપ્શનમાં એવી રહી કે બહુ ટસલ થઈ ત્યાં યુરોપમાં અને એ થિયરી શું હતી કે વેધર ધીસ વર્લ્ડ યુનિવર્સ ઇઝ એ ક્રિએશન ઓર ઇટ્સ એ નેચરલ ઇવોલ્યુશન એ ઝઘડો હજી પણ ત્યાં ચાલી રહ્યો છે અમેરિકામાં કે ક્લાસ બુકમાં ક્રિએશન થિયરી ભણાવવી કે ઇવોલ્યુશન થિયરી ભણાવવી અને હજી પણ ધર્મના ખેતરમાં ગુરુના ખેતરમાં એ ઘડીકમાં બાજી મારે મારા છોકરા અને મારા ભાઈના છોકરા બહુ ભેગા થઈને હું કરે અંજાયેલા અને હાલો એમ હોય ને હરો એમ હોય ને બાજી બાજીને મરી જાય એવા બાજવામાં શું લાભ એ હંજેડો મને ના સમજાય કોઈ સમજતો જ નથી કે શું ઝઘડો ચાલી રહ્યો છે પણ ધ્યાનથી સમજવા જેવી વાત છે કરો ઝઘડા ઝઘડો ખોટો નથી સારો છે કરવો જોઈએ મૂળ મુદ્દાની વાત ત્યાં એ છે કે એ ડાર્વિનની ઇવોલ્યુશન થિયરી આવ્યા પછી
પ્રાણીના જગતમાં જ ઇવોલ્યુશન થયું નથી, દરેક વાતમાં ઇવોલ્યુશન થયું છે એવું એક કન્સેપ્ટ. એટલે જે પણ આપણે ઇન્ડોલોજિસ્ટ છે વેસ્ટર્ન કન્સેપ્ટથી ઇન્ફ્લુએન્સ, એ લોકોને એક મોટી ભ્રમણા એ થઈ ગઈ કે આપણે ત્યાં પણ નોલેજ જે છે તે ઇવોલ્વ થયો છે, ક્રિએટ નથી થયો. હું ક્રિએશન થિયરીને કે ઇવોલ્યુશન થિયરીને બંનેમાંથી કોઈ થિયરીને ઇનકારતો નથી, જો તમે મારો ગટ થિયરી જોઈ હોય તો, કેમ કે બંને થિયરી કોમ્પ્લિમેન્ટરી છે એકબીજાની અને એકબીજાને જનરેટ કરે છે. દરેક ઇવોલ્યુશન એક કર્તાને જનરેટ કરે છે અને દરેક કર્તા એક ઇવોલ્યુશન પેદા કરે છે. સો એમાં પાર્શિયાલિટી સારી નથી. એને કારણે એ લોકોને એમ લાગે છે કે એસ્થેટિક્સ ડેવલપમેન્ટ ક્યારે થયો? ઉપનિષદમાં નહોતો એસ્થેટિક્સ. એસ્થેટિક ડેવલપ થયો વાત્સ્યાયન ઋષિથી, શૃંગાર શાસ્ત્રથી, રસશાસ્ત્રથી, પછીથી ભરત વગેરેથી આવ્યો. ભરત પાછો એમ કહે છે કે આ એસ્થેટિક્સ મેં નથી કહી રહ્યો, આવું કહેવામાં આવ્યું હતું તે હું કહી રહ્યો છું. હવે આવું જ્યારે તે કહે ત્યારે એ કહે છે કે જેમ પાણીની પોતે કહે છે કે વ્યાકરણ હું નથી કહી રહ્યો, મારા પહેલાં ઘણા બધા વ્યાકરણ હતા, તેને મેં ઇવોલ્વ કર્યો છે ખાલી. કેમકે વ્યાકરણ પાણીએ નિયમ બનાવ્યો નથી, જે ભાષા બોલાતી હતી કોઈક નિયમ પ્રમાણે, અને એ નિયમો જે પુરાના હતા ઐન્દ્ર વ્યાકરણ વગેરે વગેરે, એમાં પાણીનીએ થોડો એનો વિકાસ કર્યો કર્તૃભાવથી. એના કર્તૃત્વમાં વિકાસ રહેલું છે અને વિકાસ એના પહેલાં પ્રાતિશાખ્ય અને ઇકોયંચી ને ઈચુ યવાય આવે એવા બધા ઘણા સૂત્રોના અંડા જેવા સૂત્રો જેમાંથી આ ચૂજો નીકળ્યો પાણીનીનો, એ અંડજ રૂપક પ્રાતિશાખ્ય સૂત્રમાં મળે છે બધા નિયમો, દીર્ઘસંધિના રસસંધિના. એ પાણીનીએ કાંઈ ઇન્વેન્ટ નથી કર્યા, ઇવોલ્વ કર્યા છે કર્તૃભાવથી, ઇવોલ્વ કર્યા છે. એવી જ રીતે રસશાસ્ત્રમાં ભર્તૃમુનિએ કે એ લોકોએ જે રસશાસ્ત્રની આખી એક સંકલ્પના ઊભી કરી એના પહેલાં નહોતી, કેમ કે ક્રિએટર થિયરી, ક્રિએશન થિયરી શું કહે છે કે દેર વોઝ નથિંગ એન્ડ ગોડ ક્રિએટેડ ધીસ યુનિવર્સ આઉટ ઓફ નથિંગ. આ ઝઘડો ત્યાંથી શરૂ થાય છે. જો આઉટ ઓફ સમથિંગ ગોડ ક્રિએટ કરે તો ગોડની ઓમની પોટેન્સી ખંડિત થઈ રહી છે. અરે હેલ વિથ સચ ઓમની પોટેન્સી. આઉટ ઓફ નથિંગ નથિંગ કેન બી ક્રિએટેડ, એ આપણી ગીતા કહે છે. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતા, ઉભયોરૂપી દૃષ્ટોંતસ્તનિયોસ તત્વદર્શિભિ. અવિનાશિત તદ્વિધિ યેન સર્વમિદં તતમ. હવે તે કર્તૃભાવ પણ આવી રહ્યો છે, વિકાસવાદ પણ આવી રહ્યો છે. કર્તૃવાદ પણ આવી રહ્યો છે, વિકાસવાદ પણ આવી રહ્યો છે. મહાપ્રભુજીએ જે રસ સિદ્ધાંત હતો એ પ્રમાણે ભાગવતની બ્રહ્મની વ્યાખ્યા કરી અને મને બહુ હાર્દિક સંતોષ અને પૂર્ણતયા તમને અભિનંદન આપવાની ઈચ્છા થાય છે કે એ જે ભરતે અષ્ટવિધ રસ કયા, મહાપ્રભુજી એ નંબરને 10-11 સુધી પહોંચાડ્યો. પુરુષોત્તમજીએ રસત્વવાદ લખ્યો છે અવતાર વાદાવલીમાં. પુરુષોત્તમજી પહેલાં મધુસૂદન સરસ્વતીએ ભક્તિ રસાયણવાદ લખ્યો છે. એમના જ કન્ટેમ્પરરી રૂપ ગોસ્વામીએ ભક્તિ રસામૃત સિંધુમાં પણ રસવાદ લખ્યો છે. અને તમને મહાપ્રભુજી પર ગુસ્સો આવી ગયો એટલે તમે એમ કહો કે ભાગવતે સૌથી પહેલાં સત્યાનાશ કર્યો વેદાંતનો, કે વેદાંતમાં રસવાદ ઘુસાડ્યો. અને એ સત્યાનાશનો ક્લાઇમેક્સ વલ્લભાચાર્યનો
अरे भाई पण रूप गोस्वामी अने मधुसूदन कंटेम्पररी हता, तो जो आण्यो तो कोलेबोरेशन में आण्यो छे। अने फॉर योर इन्फॉर्मेशन, रूप गोस्वामी महाप्रभुजीना पर्सनल फ्रेंड हता। कया एक्सटेंट सुधी फ्रेंड हता ए आपणे त्यां नथी रेकॉर्ड मळतो, पण चैतन्यना रेकॉर्ड में मळे छे कि जयरे भक्ति रसायन भक्ति रसामृत सिंधु रूप गोस्वामीए लख्यु ते वक्ते महाप्रभुजी त्या अचिंता पधार्या वृंदावन में। अने रूप गोस्वामीए कहू कि आ मैं नवो ग्रंथ लख्यो छे, तमे वाँचो। बने फ्रेंड हता, फ्रेंडशिप नी हिस्ट्री पण छे। अने हिस्ट्री एवी रीते छे कि सौथी पहला जयरे अड़ेल में चैतन्य महाप्रभु ने महाप्रभु वल्लभाचार्य इन्वाइट कर्या प्रसाद लेवा माटे, ते वक्ते रूप गोस्वामी अने सनातन गोस्वामी ने लईने आव्या हता। अने महाप्रभु चैतन्य महाप्रभु ने भेट्या अने एमने भेटवा जता हता ते पाछा सरक्या, ते और आगळ वध्या महाप्रभु वल्लभाचार्य ते और पाछळ सरक्या। एटले चैतन्य महाप्रभुए वल्लभाचार्य ने टोक्या કે આ મ્લેચ્છમાંથી મેં વૈષ્ણવ બન્યા છે અને તમે યજ્ઞ કરનારા બ્રાહ્મણ છો, મ્લેચ્છ સ્પર્શથી તમારો યજ્ઞ છોવાઈ જાય એટલે તમારી આમાન્યા જાળવા માટે તમને ભેટવા નથી માગતા। અને તે વખતે મહાપ્રભુજીએ ચૈતન્ય મહાપ્રભુને, એ આપણે ત્યાંનો રેકોર્ડ નથી, એ લોકોના ત્યાંનો રેકોર્ડ છે, તે વખતે મહાપ્રભુજીએ ચૈતન્ય મહાપ્રભુને પૂછ્યું કે મ્લેચ્છમાંથી વૈષ્ણવ તો થયા છે ને? એમણે કહ્યું વૈષ્ણવ તો પાકા થયા છે, તો મહાપ્રભુજી કહે તો હું એમને અડવાથી નથી છોવાતો। અને અંતે ભેટ્યા, તેનાથી બંનેમાં દોસ્તી થઈ। મુદ્દો ખ્યાલમાં આવ્યો? હવે એ દોસ્તીના કારણે જ્યારે ભક્તિ રસામૃત સિંધુ મહાપ્રભુજીએ થિયરિટિકલ ડિસ્ક્રિપ્શન નથી આપ્યું માઇન્ડેડ, એ તો બહુ પાછળથી પુરુષોત્તમજીએ કર્યું છે ભક્તિ રસત્વવાદ। મહાપ્રભુજીએ તો જ્યારે કૃષ્ણનું સર્વરસાત્મક વર્ણન કર્યું છે જ્યાં જ્યાં ત્યાં ત્યાં મહાપ્રભુજીને સર્વકામ સર્વગંધ સર્વરસ એ શ્રુતિવચન યાદ આવી જાય છે। અમે જ્યારે દશમ સ્કંદનું ટ્રાન્સલેશન કરતા હતા ફાધર જેમ્સ ડી રેગ્ડિંગ્ટન સાથે, એને પણ એ જ વાંધો પડ્યો કે વલ્લભાચાર્ય અહીંયા મિસઇન્ટરપ્રિટેશન કરી રહ્યા છે। સર્વકામ સર્વગંધ સર્વરસ આ એસ્થેટિક રસની વાત નથી, ખાટો મીઠો તીખો ચરબરો એ જે ષડરસ છે એની વાત છે। કેમ કે અમે 9 વાગે રાતના બેસતા અને સવારે 4 વાગ્યા સુધી ટ્રાન્સલેશન કરતા મળીને 6 વાગ્યા સુધી, એટલે ટસલ અમારે ચાલતી રહેતી આખા રાત, આખી રાત ટસલ ચાલતી। મેં એને કહ્યું કે એક વાત સાચી છે કે સર્વગંધ સાથે રસ આવે, કેમ કે જે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ જે છે એના રૂપ રસ ગંધ છે, એ રસમાં ષડરસા તર્ક સિંધુ પણ તર્ક સંગ્રહ પણ કહે છે। પણ ભાઈ સાથે એક વાત તો જો કે સર્વકામ પણ કહ્યું છે અને કામનો એસોસિએશનમાં સર્વકામ સર્વગંધ સર્વરસ આવી રહ્યો છે, તો કામનામાં તો રસ પે આવશે કે નહીં આવે? તો એસ્થેટિક શા માટે ન લેવું? કેમ કે રતિની કામના છે કે નહીં, ભયની કામના છે કે નહીં? એટલે કામના પૂરતું એને સીમિત રાખો, રસમાં અર્થ તમે પેલો ષડરસ લો। મારે એને ડિબેટમાં પછી કન્ક્લુઝન એવું આવ્યું, બહુ ઝઘડા પછી ગુસ્સો થઈ ગયો મારા ઉપર, અને અમારે ગુસ્સો ઝઘડો ચાલતો હતો ને દોસ્તી થતી હતી, ત્યારે મેં એને કહ્યું કે એક વાત સમજ કે રસો વૈસમાં કયો રસ લેશે? વુડ યુ ટ્રાન્સલેટ ગોડ ઇઝ એ જ્યુસ, એ સ્વીટ જ્યુસ ઓર એ સોર જ્યુસ ઓર એ ચીલી જ્યુસ? બોલે ત્યાં હું આનંદ લઈશ, આનંદ મતલબ પાછો સ્થાયી ભાવ આવી ગયો કે નહીં? તો અહીંયા કેમ વાંધો પડ્યો છે કે જ્યારે સર્વરસ કહી રહ્યા છે ત્યારે એ રસ પણ છે અને એસ્થેટિક રસ પણ છે,
અને એની થિયરી વલ્લભાચાર્ય પહેલાં નથી ઘડી, માઇન્ડેડ. કૃષ્ણ ચૈતન્યને મારે કોઈ દિવસે મુલાકાત નથી થઈ, એના ક્રિટિસિઝમ મેં વાંચ્યા છે અને એણે મારા ક્રિટિસિઝમ વાંચ્યા છે, દેટ્સ ઓલ. પણ મળ્યા હોત તો હું એને, મેં એને કીધું હોત કે થિયરી પહેલાં મહાપ્રભુજીએ નથી ઘડી, મત્સુદાને પહેલાં ઘડી છે. ભક્તિ રસ આ મતના ભક્તિ એક રસ છે. રૂપ ગોસ્વામીએ પહેલાં ઘડી છે. મહાપ્રભુજીએ તો તે વખતે જે રેડીમેડ થિયરી હતી કે ભક્તિ પણ એક રસ છે, અને એ બંનેને આ પ્રેરણા ભાગવતથી મળી છે. ટુ દેટ એક્સટેન્ટ કૃષ્ણ ચૈતન્ય ઇઝ રાઇટ. પણ ભાગવતને પ્રેરણા પોતે જ નથી ક્રિએટ કરી, રસો વૈસ ઉપનિષદના આધારે કરી છે. અને રસો વૈસ ઉપનિષદના આધારે કરી છે એટલું જ નહીં, બૃહદારણ્યક ઉપનિષદના આધારે કરી છે કે જ્યારે સૃષ્ટિના મૂળમાં ભય, એકાકીતામાં ભય છે, એ અજ્ઞાનને કારણે થઈ રહ્યો છે, અને અનેકતામાં એકાકીતામાં નિરસતા પણ છે, અને એનું સોલ્યુશન એકો અહમ બહુશ્યામ છે, અને તેના કારણે રમણ થયો, અને એ રમણને કારણે આત્માનમ દ્વેધા પાતે, ત્યાંથી રસ પેદા થયો. એસ્થેટિક રસ આવ્યો છે કે નથી આવ્યો? એ રસને ભાગવત પીબત ભાગવતમ રસમાલયમ કહી રહ્યો છે. તો તમે ભાગવતને કેમ બદનામ કરો છો? ઉપનિષદને બદનામ કરો? ઉપનિષદને કૃષ્ણ ચૈતન્ય એક્સિલન્સ માને છે ઇન્ડિયન કલ્ચરનું, અને ભાગવતને અધોગતિ માને છે ઇન્ડિયન કલ્ચરની. એટલે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગમાં પ્રોબ્લેમ છે, બિકોઝ યુ કન્સિડર દેટ ઇન્ડિયન કલ્ચર ઇઝ ઇવોલ્વ લાઈક ફ્રોમ એપ ટુ મેન, ફ્રોમ રેપ્ટાઇલ ટુ મેમલ ઇન ઇવોલ્યુશન. દેટ્સ અ રોંગ કન્સેપ્ટ. દરેક ઠેકાણે એવું નથી થતું. ઉપનિષદ એટલે જ કહે છે કે બ્રહ્મ રેપ્ટાઇલ બન્યો, રેપ્ટાઇલમાંથી બ્રહ્મ નથી થયો, બ્રહ્મમાંથી રેપ્ટાઇલ થયો છે. સર્વ કામ સર્વ ગંધ, અને ત્યાં પતિશ્ચ પત્ની ચા ભવતામ જ્યાં કહ્યું છે ને, આપણને હ્યુમન હોવાથી આપણને પતિ પત્ની ગમે છે, અને ઘોડા ઘોડી ગધા ગધી નો બધાનો ઉલ્લેખ છે કે બ્રહ્મ થયો છે. તો ઘોડા ગધા અને ગધા ગધી બધા ક્યાંથી આવ્યા? મારો મુદ્દો ખ્યાલમાં આવ્યો? રસની થિયરી ત્યાંથી આવી રહી છે. એટલે ભોક્તૃભાવ સાથે, અને ત્યાં પણ એ જ હતું કે સવઈ નૈવ રેમે, એટલે એનું ભોક્તૃત્વ ખીલી નહોતું રહ્યું, ભોક્તૃત્વ ખીલી નથી નહોતું શકતું એકાકી, એટલે પોતાને ભોગ પોસિબલ નહોતો. ભોગ શેનો? આત્માનંદનો. આત્માનંદ આત્મકામ આત્મરામ આત્મરામ સ્વરાટ ભવતી ત્યાં ઉપનિષદ કહે છે. તો એ આત્મારામ છે, પણ આત્મારામતાનો પૂરોપૂરો જે એકચ્યુઅલી જેને આપણે ભજન કહીએ છીએ ને, કેમ કે આપણે પુષ્ટિ માર્ગમાં સેવા છે એટલે આપણે લદ્દપદ ભજનનો અર્થ સેવા કરીએ છીએ. સંસ્કૃતમાં ભજનનો અર્થ લદ્દપદ સેવા નથી, ભજ સેવાયામ. આપણને તરત સમજમાં આવે કે હવેલીમાં જઈને કંઈક ફૂલની સેવા, ફૂલપાંકની સેવા કરવી, એનું નામ ભજન છે. ભજનનો મતલબ સેવન છે, સેવાનો મતલબ સેવન છે. સેવન એટલે રેલિશ. કોને તમે રેલિશ કરો છો? જેને તમે રેલિશ કરો છો તેનું તમે ભજન કરી રહ્યા છો. અને ત્યાં આત્મારામમાં પણ રેલિશનો છે કે કોને રેલિશ કરે છે? પોતાની આત્માને રેલિશ કરે છે. અને આત્માને રેલિશ કરવા માટે એણે પોતાની આત્મામાં રેલિશ કરવા માટે એ રેલિશર એન્ડ રેલિશેબલની ડ્યુઅલિટી ક્રિએટ કરી, જેને આપણે ભોક્તૃભાવ, ભોગ્યભાવ, પુંભાવ, સ્ત્રીભાવ, ઘોડાભાવ, ઘોડીભાવ, ગધેડો ભાવ, ગધેડી ભાવ. ટ્રાય ટુ એક્સપાન્ડ ઇટ, એક્સટેન્ડ ઇટ એડ ઇન્ફિનિટમ. જેટલી આ ડ્યુઅલિટી છે એ ડ્યુઅલિટીમાં રસ ખીલે છે. શા માટે રસ ખીલે છે? કેમ કે વિભાવાનુભાવ સંચારી ભાવે નિષ્પન્ન સ્થાયી ભાવો રસસ્મૃત. તો સ્થાયી ભાવ તો એક ગટની માફક બધાનું યુનિફિકેશન છે, પણ વિભાવ અનુભાવ અને સંચારી ભાવ, એમાં સંચારી ભાવને આપણે ટ્રાન્ઝિટરી મૂડમાં છોડી દઈએ, પણ વિભાવ અને અનુભાવ
એકબીજાના ડાયામેટ્રિકલી અપોઝિટ વાત છે. શા માટે અપોઝિટ વાત છે? કેમ કે વિભાવના બે અર્થ થાય છે, આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ. તો જેને આ જે આલંબન છે તે ઉદ્દીપ્ત નથી થતો, એ કોને ઉદ્દીપ્ત કરે છે? જે આલંબનને જોઈ રહ્યો છે તેને. સો ઇટ પ્રી સપોઝિસ ડ્યુઅલિટી, આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ. તો વિભાવ કહેતા જ આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ આવ્યા, જેના કોન્ટેક્સ્ટમાં ભાગવત કહી રહ્યા છે કે યદ્યત ધિયાત ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુ પ્રણયસે સદનુગ્રહાય નતુ અસદનુગ્રહાય. સંશ્ચાસવ અનુગ્રહ સદનુગ્રહ. તો જે વિભાવન આપણે કરીએ છીએ તેવો એનો રૂપ થાય છે. અને આ વાત પછી ભાગવતમાં કઈ છે તેના આધારે ત્યાં શું કહેવામાં આવ્યું છે ઉપનિષદમાં, કે આ મને ક્રિએટ કરીને મને ભોગવા માગે છે, લેટ મી હાઈડ, એ સંતાઈ જાય છે ભોગ્યરૂપ. અને સંતાય છે ક્યાં? ઘોડી બનીને. તો પહેલો જે ભોક્તૃભાવ હતો એણે કહ્યું કે તો હું ઘોડા બનીને તને ભોગવીશ. તો કહે છે ડોલ રાઈટ, તું ઘોડા બનીને મને ભોગવા માગે છે, હું તને ન ભોગવા દઉં, હું ખચ્ચર બની જાઉં, ખચ્ચરી બની જાઉં. એને કહે ઓલરાઈટ, તું ખચ્ચર બને છે, શ્રી ખચ્ચર બને છે. ખચ્ચરને ગુજરાતીમાં શું કહેવાય? ખચ્ચર જ કહેવાય ને. તો હું હી ખચ્ચર બની જાઉં. અને ત્યાં ખચ્ચર અને ખચરી કોઈ લોક કરવાના નથી. કોણ બનેગા કરોડપતિ માતા, ઉપલક્ષણ વિધિથી કહેવામાં આવે છે. પતિ પત્નીથી લઈને ખચ્ચર ખચ્ચરી સુધીની જે વેરાયટીઝ છે ભોગ્ય ભોક્તિની, એમાં દરેક વખતે ભોગ્યને એક ભય છે અને ભોગતાને એક રમણનો ભાવ છે. અને ભોગ્ય અને રમણના ભાવમાં કોઈક જરાય કોઈક જાતનો ભય અને રમણ, જે સ એકાકી સો વિભેદ તસ્માદ એકાકી વિભેતી અને સવય નૈવરે મેં તસ્મા કે એકાકી ન રમતે, એ જે રસનો જે એક પેરેડોક્સ છે. અને પેરેડોક્સ શું છે? કે એકલા બેઠા મન લાગતું નથી, એકલા બેઠા ભય પણ લાગે છે. બે જણા સાથે હોય તો ભય ન લાગે, એકલો બેઠો ભય લાગે. એ ભય અજ્ઞાનને કારણે લાગે છે. એટલે બે પેદા કરો, બે પેદા કરો તો દ્વિતીયા દ્વય ભયમ ભવતી. આ સોલ્યુશન કેવી રીતે આવે તેનો સોલ્યુશન એ કહ્યું કે સા આત્માનમ વેધા પાતે. તો આખી રસ થિયરી તો બૃહદારણ્યકોપનિષદે લાવી છે, ઇવોલ્વ નથી થઈ. અને ઇવોલ્વ થઈ છે તો ડિગ્રીમાં ઇવોલ્વ થઈ છે, ક્વોલિટીમાં નહીં, ક્વોન્ટિટીમાં ઇવોલ્વ થઈ છે. કે ત્યાં જે વાત ઉત્પત્તિ સ્થિતિ લયમાં કહેવામાં આવી, અહીંયા અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણ મુતય મનવંતર ઈશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય દશવિધિ લીલામાં એને ક્વોન્ટિટીમાં ઇવોલ્વ કરી છે. ક્વોલિટી વાઇઝ તો તે ત્યાં છે જ રસની થિયરી, નહીં તો બ્રહ્મ રસરૂપ છે. તો પછી શેરડીનો રસ છે કે લીંબુ પાણીનો રસ છે કે કોકોકોલાનો રસ છે, શેનો રસ છે એ તો ડિસાઇડ કરવું પડશે કે નહીં? જો રસનો અર્થ તમે કન્ફાઇન કરી દો, લોક કરી દો કે જ્યુસ જ છે, ઉપનિષદ એ અર્થમાં રસ નથી કહી રહ્યો, એસ્થેટિક અંશમાં. કેમ? ઉપનિષદ પોતે ખુલાસો કરે છે, કોઈ હેવાન્યાત કપ પ્રાણ્યાત યદેશ આકાશો આનંદ નસ્યાત એશે યેવ આનંદ યાતિ. તો આનંદ આપે છે અને આનંદ રૂપ છે. આનંદ રૂપ છે એ ભોગ્ય રૂપતા છે, અને આનંદ યતિ એ ભોગ્ય રૂપતા છે એની. અને આનંદ રૂપ છે એમાંથી ભોક્તૃત્વ પ્રકટ થયું છે, ભોગ્ય ભોક્તૃભાવ પ્રકટ થયો છે. તો રસ થિયરીનો આખો જે પાયો છે એ ઉપનિષદના કન્સેપ્ટમાં રહ્યો છે, તેને ભાગવતે ફક્ત ફોડ પાડીને ખુલાસાથી કહ્યો છે. ક્વોન્ટિટી વાઇઝ, ક્વોલિટી વાઇઝ તો ત્યાં મોજૂદ હતી જ. ઇવન ભરતે પણ એને જ વિસ્તાર કર્યો છે. અને ભરત પોતે કબૂલ કરે છે કે હું રસશાસ્ત્રનો પ્રણેતા નથી, જે પહેલાંથી રસશાસ્ત્રનો હતો તેનો હું વિસ્તાર કરી રહ્યો છું. આપણે ત્યાં એ મોટી પ્રોબ્લેમ છે. એટલે મોટાભાગના વેદાંતીઓ એસ્થેટિક્સને અને વેદાંતને ક્લબ કરવામાં
ઇન્ડિયન કલ્ચરની અધોગતિ માને છે, જે નથી મધુસૂદન સરસ્વતીએ માની અને જે નથી રૂપ ગોસ્વામી.